तो गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तो आपणे आपणा ऑनलाइन विडियो लेक्चर नी अंदर धोरण 8 मां विज्ञान विषय भणी रह्या छीए, जेनी अंदर आपणे आपुं प्रकरण नंबर 5 भणता हता, कोलसो अने पेट्रोलियम, जेनुं आपणे गई काले आखा पाठनुं पूर्णाहुति करी हती। तो आजे हवे आपणे पाठ 5 एटले के प्रकरण 5 ना स्वाध्याय तरफ नजर करीए, बराबर। तो स्वाध्यायमां सौथी पहेली वात करीए तो के आपणो पहेलो जे सवाल छे ए मोटो सवाल छे, बराबर। एटले प्रश्न नंबर 1 पछी जेटला आवता जशे मोटा मोटा ए हुं त्यां लखतो जईश, जे तमारे तमारी रफ नोट नी अंदर पहेला नवनीतमांथी जाते गोतीने तमारे लखवाना छे। तो हवे प्रश्न नंबर 2 नी वात करीए तो के रोडने समतल बनाववा अथवा तो करवा माटे रोड ने समतल करवा माटे वपराती पेट्रोलियम नी पैदाश नु नाम जणावो। तो पेट्रोलियम नी पैदाश बिट्यूमिन, शु नाम छे के पेट्रोलियम नी पैदाश बिट्यूमिन सेमा वपराय छे, तो के रोड ने समतल करवा माटे वपराय छे। आ आपणने खाली जग्या स्वरूपे पण पूछी सके अने प्रश्न स्वरूपे पण पूछी सके के पछी एमसीक्यू स्वरूपे पण पूछी सके छे, बराबर। तो प्रश्न नंबर 2 छे के रोड ने समतल करवा माटे पेट्रोलियम नी कई पैदाश नो उपयोग थाय छे अथवा तो कई पैदाश वपराय छे। तो पेट्रोलियम नी पैदाश बिट्यूमिन रोड ने समतल करवा माटे वपराय छे, बराबर। पछी जे प्रश्न नंबर 3 जे मोटो छे अथवा तो मैं गया लेक्चर में एटले के आगळना लेक्चर में ए तमने लखावेलो छे के मृत वनस्पति माथी कोलसो कई रीते बने छे, बराबर। तो ना मृत वनस्पति कोलसो वाळो नथी लखावे, आपणे पेट्रोलियम वाळो लखावेलो छे, बराबर। तो मृत वनस्पति माथी कोलसो कई रीते बने छे અને આ પ્રક્રિયાને કયા નામથી ઓળખવામાં આવે છે, તો પ્રક્રિયાને કાર્બોનાઇઝેશનના નામથી ઓળખવામાં આવે છે, તથા મૃત વનસ્પતિમાંથી કોલસો કઈ રીતે બને, તો આજથી લગભગ 300 મિલિયન વર્ષ પહેલા એટલે કે 30 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર નીચાણવાળા ભેજયુક્ત વિસ્તારમાં ખૂબ જ મોટું પૂર આવ્યું હતું, જેના લીધે મોટા મોટા વૃક્ષો જમીનની નીચે દટાઈ ગયા, અને જમીનની નીચે દટાવાથી તાપમાન સાથે તાપમાન વધ્યું, દબાણ વધ્યું, તેના કારણે તે વૃક્ષો ગરમી સાથે કોલસામાં પરિવર્તન પામ્યા, ધીમે 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 તેઓ તેમાં પરિવર્તન પામે છે, તો કે કોલસામાં પરિવર્તન પામે છે। તો આ પ્રક્રિયાને શું કહેવાય છે, તો કે કાર્બોનાઇઝેશનની પ્રક્રિયા કહે છે, બરાબર। તો પ્રશ્ન નંબર 3 તમારે લખવાનો છે। હવે વાત કરીએ આપણે આગળ પ્રશ્ન નંબર 4 ની, તો પ્રશ્ન નંબર 4 છે ખાલી જગ્યા પૂરો, તેમાં પહેલી ખાલી જગ્યા છે અશ્મિ બળતણ, પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે, બરાબર। તો એની અંદર તમે જ્યારે અશ્મિ બળતણ કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ અશ્મિ બળતણો છે, તો અથવા તો અશ્મિ બળતણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા હોય છે, તો અશ્મિ બળતણ પેટ્રોલ અને કોલસો હોય અથવા તો કોલસો અને પેટ્રોલિયમ હોય છે, બરાબર। તો એમાં પહેલી ખાલી જગ્યા છે કે અશ્મિ બળતણ કોલસો અને પેટ્રોલિયમ છે, બરાબર। તો પહેલી ખાલી જગ્યાનો જવાબ શું છે, તો કે કોલસો અને પેટ્રોલિયમ શું છે, તો કે અશ્મિ બળતણ છે। પછી વાત કરીએ 2 નંબરની ખાલી જગ્યાની, તો શું કીધું છે કે પેટ્રોલિયમ માંથી વિવિધ ઘટકો અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય છે, અથવા તો ખાલી જગ્યા કહે છે, બરાબર। શું કીધું છે, તો કે પેટ્રોલિયમ માંથી વિવિધ ઘટકો અલગ કરવાની માંથી
વિવિધ ઘટકો અલગ કરવાની પ્રક્રિયાને શું કહેવાય? તો કે શુદ્ધિકરણ કહેવાય છે. બરાબર. હવે ત્યાર પછી આપણી ખ નંબરની ખાલી જગ્યા તો શું છે? તો કે ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. તો ગઈકાલે જ આપણે ભણ્યા કે સીએનજી એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. બરાબર. તો સીએનજીમાં સીએનજીનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરીએ તો શું થાય? તો કે સીએનજીનો જો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો વાહનો પ્રદૂષણ ઓછું કરે છે. બરાબર. તો હવે આપણે આગળ આપણા પ્રશ્ન નંબર 5 તરફ વધીએ. તો પ્રશ્ન નંબર 5માં શું છે? તો કે ખરા ખોટા આપેલા છે. બરાબર. તો ખરા ખોટામાં આપણને કીધું છે કે ખરા માટે ટી અને ખોટા માટે એફ પર યસ કરો. બરાબર. અહીંયા આપણને આપેલા જ છે. તો કેટલા આપેલા છે? અ બ ક ડ ઈ. અ બ ક ડ ઈ ટી અથવા એફ. ટી અથવા એફ. ટી અથવા એફ. ટી અથવા એફ. બરાબર. આ રીતના આપણને ટી અને એફ આપેલા છે. પરંતુ તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ખરા ખોટામાં શું કરવાનું છે? તો કે અ નંબરનો ખરા ખોટો આપેલો છે કે અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે. તો અ લખ્યા પછી અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય છે, એના પછી આ ટી અને એફ છેલ્લે લખવાના છે. બરાબર. મારી જેમ ખાલી ટી એફ વાળું બનાવવાનું નથી. બરાબર. તમે લોકો આઠમામાં આવી ગયા છો અને સમજદાર છો એટલે ખબર પડી જશે શું કરવાનું. તો અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે અને એની પછી ટી અલ્પવિરામ અથવા તો સ્લેશ ટી સ્લેશ એફ લખવાનો છે. બરાબર. તો શું કીધું છે? તો કે અશ્મિ બળતણને પ્રયોગશાળામાં બનાવી શકાય. તો કે અશ્મિ બળતણ કઈ રીતે બન્યા હતા? તો કે આપમેળે કુદરતી પ્રક્રિયાને કારણે તે બન્યા હતા, જેને આપણે પ્રયોગશાળામાં બનાવી શકીએ નહીં. એટલે શું આવે? તો કે ખોટું. અને ખોટા માટે શું હોય? તો એફ હોય. તો એફ ઉપર ટીક. બરાબર. પછી શું પૂછ્યું છે? સીએનજી એ પેટ્રોલ કરતા વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. તો હમણાં જ આપણે ખાલી જગ્યા ભણ્યા તો કે સીએનજી એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે. તો કેવું થાય? તો કે પેટ્રોલ કરતા પણ ઓછું કરતું હોય ત્યારે જ આપણને ખાલી જગ્યામાં લખાવ્યું હોય. તો સીએનજી એ પેટ્રોલ કરતા વધારે બળતણ અથવા તો વધારે પ્રદૂષણ કરતું બળતણ છે. તો એ કેવું છે? તો કે ખોટું છે. તો એફ ઉપર ટીક. પછી વાત કરીએ તો કે કોક એ કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. તો જ્યારે કોક કોલ્ટાર અને કોલગેસની વાત કરી હતી ત્યારે સૌથી પહેલા જ મેં કીધું હતું કે કોક એ કાર્બનનું સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. તો એના માટે શું આવશે? સાચું. તો સાચું હોય તો ટી ઉપર ટીક. બરાબર. હવે એના પછી વાત કરીએ તો કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું મિશ્રણ છે. તો જે રીતે કોકમાં અમને વાત કરી હતી એ રીતે કોલ્ટારમાં પણ મેં કીધું હતું કે કોલ્ટાર એ વિવિધ પદાર્થોનું શું છે? તો કે મિશ્રણ છે. તો એના માટે પણ સાચું. સાચું હોય તો ટી ઉપર ટીક. બરાબર. હવે એના પછી વાત કરીએ કે કેરોસીન એ અશ્મિ બળતણ નથી. બરાબર. તો કેરોસીન શું છે? તો કે અશ્મિ બળતણ નથી, તેને ખાસ પ્રક્રિયા કરીને બનાવી શકાય છે. તો એ ખોટું. તો ખોટા માટે એફ ઉપર ટીક. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 6 ઉપર વાત કરીએ. બરાબર. તો પ્રશ્ન નંબર 6 શું છે? તો કે શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. તો અશ્મિ બળતણને બનતા લાખો વર્ષો લાગ્યા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિ માટે અશ્મિ બળતણનો બહોળો પ્રયોગ કરે છે. બરાબર.
તેનો જવાબ પહેલા સવાલ લખજો પછી અહીંયા જવાબ લખું છું એ લખજો શું છે તો કે અશ્મિ બળતણને બનતા લાખો વર્ષો લાગ્યા છે અને માનવી વિવિધ પ્રક્રિયાઓમાં તેનો બહોળો ઉપયોગ કરે છે બરાબર શું કરે છે તો કે તેનો બહોળો ઉપયોગ કરે છે કુદરતમાં અશ્મિબળતણનો જથ્થો કેવો છે તો કે મર્યાદિત છે કુદરતમાં અશ્મિબળતણનો જથ્થો મર્યાદિત છે બરાબર કેમ કે અશ્મિબળતણ કઈ રીતે બન્યું હતું કે જ્યારે કોલસો બન્યો કોલસો અશ્મિબળતણ તરીકે તો લાખો વર્ષો પહેલા એટલે કે 30 કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર એવું પૂર આવ્યું હતું કે જંગલોના જંગલો જમીનની નીચે દટાઈ ગયા બરાબર તો એવું પૂર હવે પૃથ્વી પર આવું શક્ય ક્યારે બનશે એ હજી લગીને ખબર નથી અને એ પૂર આવે તો આપણે આપણે લોકો જીવતા હોઈશું કે નહીં હોય એ પણ ખબર નથી અને અશ્મિબળતણ આપણે જાતે બનાવી શકતા નથી તેથી અશ્મિબળતણ કેવું છે તો કે એનો જથ્થો મર્યાદિત છે અને આ કારણે બરાબર શું તો કે આ કારણે અશ્મિ બળતણ શું છે તો કે પુન અપ્રાપ્ય સંસાધન છે અથવા તો પુન અપ્રાપ્ય કુદરતી સંસાધન છે બરાબર તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 6 શું કરવા અશ્મિ બળતણ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તો કે અશ્મિ બળતણ જે બન્યું છે એ લાખો વર્ષોની પ્રક્રિયા પછી અશ્મિ બળતણ બન્યું છે બરાબર અને માનવી આજે બધી પ્રક્રિયાઓની અંદર ક્યાંક ને ક્યાંક અશ્મિ બળતણનો ઉપયોગ કરતો રહેલો છે બરાબર હવે એ અશ્મિ બળતણનો જથ્થો મર્યાદિત છે આપણા ઘરની અંદર એક માટલું જ પાણી હોય અને આપણે નાવામાં ખાવામાં પીવામાં ગમે ત્યાં કચરા પોતા કરવામાં બધી જગ્યાએ એ જ એક માટલાના પાણીનો ઉપયોગ કરતા હોય તો એ માટલું વધીને એક દિવસ કાં તો અડધો દિવસ જ ચાલે પછી માટલામાં પાણી પૂરું થઈ જાય તો એ રીતે પણ અશ્મિ બળતણનો જથ્થો કેવો છે મર્યાદિત છે અને માનવી દરેક ક્ષેત્રની અંદર તે અશ્મિ બળતણનો ઉપયોગ કરતો રહેલો છે જેના કારણે શું થાય છે તો કે અશ્મિ બળતણ ધીમે 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 પૂરી થવાની સંભાવના ઉપર છે અને એટલા માટે જ અશ્મિ બળતણ શું છે પુનઃ અપ્રાપ્ય સંસાધન છે બરાબર હવે એના પછી વાત કરીએ તો કે કોકના લક્ષણો અને ઉપયોગો જણાવો જે તમારે જાતે લખવાનો છે એટલે કે 7મા નંબરનો સવાલ એના પછી 8મા નંબરનો સવાલ પણ તમારે જાતે લખવાનો છે કે પેટ્રોલિયમની બનાવટની પ્રક્રિયા વર્ણવો અને એ મેં અહીંયા બનાવેલો જ હતો બરાબર પેટ્રોલિયમની પ્રક્રિયાના વર્ણો બરાબર પેટ્રોલિયમની પ્રક્રિયાની બનાવટ ની પ્રક્રિયા વર્ણવો બરાબર તો તે આપણે કાલના ઓનલાઈન લેક્ચરમાં અહીંયા મેં લખેલો છે તેની અંદર આપણે શું વાત કરી હતી કે સમુદ્રની અંદર રહેલા સજીવો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તે સમુદ્રના તળિયે જઈ બેસે છે અને ત્યાં ઓક્સિજન અથવા તો હવાની ગેરહાજરીમાં રેતી અને માટીના કણો સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે તો કે પેટ્રોલિયમ જેવા પદાર્થો બનાવે છે બરાબર હવે ત્યાર પછી આપણને અહીંયા આપેલો છે પ્રશ્ન નંબર 9 બરાબર પ્રશ્ન નંબર 9 તો કે નીચેના કોષ્ટકમાં ભારતમાં 2004 થી 2010 સુધીમાં ભારતની કુલ પાવર તંગી દર્શાવે છે આ માહિતીને આલેખ સ્વરૂપે દર્શાવો વાય અક્ષ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારીને તથા એક્સ અક્ષ ઉપર વર્ષને દર્શાવો બરાબર તો આપણને વાય અક્ષ અને એક્સ અક્ષ દોરતા આવડે છે બરાબર
તો આ આપણો x અક્ષ છે અને આ આપણો y અક્ષ છે બરાબર તો હવે અહીંયા જોઈએ તો વર્ષ આપણને આપેલા છે બરાબર 2004 5 6 7 8 9 અને 10 તો અહીંયા આપણે વર્ષ લખીએ 4 5 6 7 8 9 10 બરાબર તો અહીંયા લખીએ આપણે વર્ષ 2004 2005 2006 2007 2008 2009 2010 બરાબર હવે એ જ રીતે એક્સ અક્ષ ઉપર આપણને શું લેવા અરે વાય અક્ષ ઉપર તો કે તંગીની ટકાવારી આપણને ત્યાં લેવાની કીધી છે તો સૌથી પહેલા આપણો વાય અક્ષ છે ને એ થોડોક વિભાજિત થયેલો આવશે અથવા તો અમુક મૂલ્યો પછી લેવાનો આવશે જે મેં તમને શીખવાડેલું જ છે એટલે આપણે 7 થી લઈશું તો 7 8 9 10 ને 11 તો અહીંયા 7 અહીંયા 8 અહીંયા 9 અહીંયા 10 ને અહીંયા 11 બરાબર તો આ રીતે આપણે લીધેલા છે હવે જોઈએ તો 2004 માં કેટલું છે તો કે 7.8 તો 2004 માં 7.8 એટલે 8 થી થોડું નીચે બરાબર તો આપણે અહીંયા લઈ લઈએ બરાબર ત્યાર પછી છે 8.6 2005 માં તો 8.6 તો 9 અને 8 ની એક્ઝેક્ટ વચ્ચો વચ બરાબર તો અહીંયા 8.6 બરાબર ત્યાર પછી છે 9 બરાબર એક્ઝેક્ટ 9 છે 2006 માં તો આ એક્ઝેક્ટ 9 ઉપર પછી છે 9.5 એટલે વચ્ચોવચ અડધું બરાબર તો અહીંયા પછી વાત કરીએ તો કેટલું છે 9.5 પછી તો કે 9.9 એટલે 10 થી થોડુંક અંતું નીચે અને 2008 માં એટલે અહીંયા બરાબર ત્યાર પછી છે 11.2 બરાબર તો 11 કરતા ઉપર 2009 માં તો અહીંયા બરાબર અને છેલ્લે છે 10 2010 માં 10 તો અહીંયા બરાબર એટલે પહેલું કેટલું હતું તો કે 7.8 બરાબર પછી બીજું છે 8.6 ત્રીજું છે 9 ચોથું છે 9.5 પછી છે 9.9 પછી છે 11.2 અને છેલ્લે છે 10.0 એટલે કે 10 બરાબર તો હવે આ બધાને જોડીએ બરાબર તો આ રીતનો આપણી પાસે આલેખ આવે છે બરાબર તો આ રીતનો આપણે આલેખ દોરવાનો હોય છે બરાબર તો અહીંયા આપણે લખી શકીએ અહીંયા આપણે લખવાનું હોય એક અક્ષ બરાબર એક સેન્ટીમીટર બરાબર કેટલા વર્ષ તો એક વર્ષ બરાબર અને વાય અક્ષ પર એક સેન્ટીમીટર બરાબર આપણે કેટલું લીધું તો કે 1% એક ટકાવારી પ્રમાણ આવું આપણે લખતા હતા બરાબર તો આ થઈ ગયો તમારો આલેખ પણ અહીંયા પૂરો દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટની અંદર સરસ રીતે આલેખ દોરવાનો છે મારી જેમ આમ જેવો તેવો દોરવાનો નથી બરાબર તો દરેક વિદ્યાર્થી મિત્રોએ આ વસ્તુની નોંધ લેવી બરાબર તો આપણે અહીંયા 2, 4, 5, 6 અને 9 બરાબર એટલે ટોટલ 5 સવાલ આપણે બોર્ડ ઉપર લખેલા છે તમારે ઘરેથી 1, 3, 7 અને 8 જાતે નવનીત માંથી શોધીને
बराबर शू करवानुं छे प्रश्न नंबर एक त्रण सात अने आठ जाते नवनीत माथी शोधीने तमारे लखवाना छे। सौथी पहला अत्यारे वीडियो बे मिनिट माटे पॉज करजो। प्रश्न नंबर बे चार पांच छ अने नौ तमारी रफ नोट नी अंदर बोर्ड उपरथी लखी लेजो अने आ लखाई जाए त्यार बाद तमारी नवनीत माथी प्रश्न नंबर एक त्रण सात अने आठ जोई जोई ने तमारे तमारी रफ नोट में पहला लखवानू छे। रफ नोट में आखु स्वाध्याय लखाई जाए त्यार बाद तमारी पाकी नोट विज्ञान नी जे छे तेनी अंदर प्रश्न नंबर एक थी लेने प्रश्न नंबर नौ सुधी तरत अक्षरे तमारे लखवानू छे, जेनी दरेक विद्यार्थी मित्रों नोंध लेजो। बराबर तो आ साथे आजनो आ ऑनलाइन विडियो लेक्चर आपणे अहींया पूर्ण करीए छीए। तो तमे बधा विद्यार्थी मित्रों घरे रहो सुरक्षित रहो। Thank you.